આણંદના ઉમરેઠમાં દારૂની રેલમ છેલ થતી હોવાનો આરોપ છે। ખુલ્લા મેદાનમાંથી દારૂની ખાલી બોટલ મળી છે। 50 થી વધુ ખાલી બોટલ મળતા પોલીસ પર સવાલ ઉઠ્યા છે। શાળા પાછળના ગ્રાઉન્ડમાંથી દારૂની ખાલી બોટલ મળી આવી છે। અગાઉ પણ આ માર્ગ ઉપરથી ખાલી બોટલો મળી છે। મેદાનથી 500 મીટર જ દૂર છે પોલીસ સ્ટેશન। પોલીસ સ્ટેશન નજીકથી દારૂની બોટલ મળતા લોકોમાં રોષ ફેલાયો છે। વારંવાર ખાલી બોટલના ઢગલા મળતા ઉમરેઠ પોલીસ ઉપર સવાલો ઉભા થઈ રહ્યા છે। શું ઉમરેઠના બુટલેગરોને ઉમરેઠ પોલીસની બીક નથી લાગી રહી કે પછી ઉમરેઠ પોલીસના આશીર્વાદથી આ રીતે ખુલ્લામાં દારૂ પીવાઈ રહ્યો છે। नवसारी नेशनल हाईवे पर अकस्मात की घटना बनी। स्टीयरिंग पर काबू गुमावता ट्रक के पलटी खाधी। अकस्मात ना कारण हाईवे पर ट्रैफिक जाम ना दृश्य सर्जाया। अकस्मात में सदनसीबे कोई जानहानि नहीं। સુરેન્દ્રનગરના ચોટીલા રાજકોટ હાઈવે પર અકસ્માત, ટ્રક અને ટેન્કર વચ્ચે અકસ્માત થતા ટ્રક ડ્રાઈવરને ગંભીર ઈજા। ગેસ ભરેલા ટેન્કરનો અકસ્માત થતા અફરાતફરી મચી। ફાયર વિભાગની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી। ભરૂચમાં ટ્રક અને બસનો અકસ્માત, આગળ ઉભા રહેલા ટ્રકમાં બસની ટક્કર થતા અકસ્માત થયો। અકસ્માતમાં 5 થી વધુ વ્યક્તિઓને ઈજા પહોંચી, ઈજાગ્રસ્તો હાલ સારવાર હેઠળ। મહેસાણાના બહુચરાજી હારી હાઈવે પર અકસ્માતમાં એકનું મોત, બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા 4 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા। ઇજાગ્રસ્તોમાંથી એકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું। સાબરકાંઠાના હિંમતનગરમાં ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો। મોતીપુરા પાસે બેફામ આવતા ટ્રકે બાઇકને ટક્કર મારતા બાઇક સવાર મહિલાનું મોત થયું। બાઇકને ટક્કર મારી ટ્રક ચાલક ફરાર થતા પોલીસે તપાસ હાથ ધરી। આણંદના જકાતનાકા પાસે મોપેડ કાંસમાં ખાબક્યું। અકસ્માતમાં મોપેડ ચાલકનો બચાવ, તંત્રની બેદરકારીને કારણે વાહનો ખુલ્લા કાંસમાં ખાબકતા હોવાનો લોકોનો આરોપ। ખુલ્લી કાંસને બદલે બોક્સ સિસ્ટમ બનાવવાની માંગ। મહેસાણામાં કડીના અંડરપાસમાં હિટ એન્ડ રનની ઘટના બની। અજાણ્યા વાહને બાઇકને અડફેટે લેતા બાઇક સવારનું મોત નિપજ્યું। અકસ્માત સર્જી અજાણ્યો વાહન ચાલક ફરાર થયો। કડી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી। વલસાડના કલ્યાણબાગ વિસ્તારમાં અકસ્માત સર્જાયો। કલ્યાણબાગ સર્કલ નજીક કાર અને બાઇક ધડાકા ભેર અથડાઈ બાઇક સવાર બે યુવકો ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડાયા। આણંદની જનરલ હોસ્પિટલમાં ઉંદરોના ઉપદ્રવને કારણે દર્દીને હાલાકી। ઉંદરોએ દર્દીના પગને કોતરી ખાતા દર્દીઓની ચિંતા વધી। દર્દીના પરિવારજનોએ વેઠવા પડે છે ઉજાગરા। તાત્કાલિક સમસ્યાનો ઉકેલ આવે તેવી દર્દીના પરિવારજનોની માંગ। સમગ્ર મામલે હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટે લૂલો બચાવ કર્યો। કહ્યું, દર્દીને ઉંદર કરડવાની આ પહેલી ઘટના છે। હોસ્પિટલમાં ઉંદરો હોવાની વાત તેમણે સ્વીકારી તો હોસ્પિટલમાં ઉંદરોનો ત્રાસ ડામવા માટે કાર્યવાહી કરાઈ હોવાનો દાવો। હોસ્પિટલમાં સ્વચ્છતાના નામે મીંડું જણાયું। હોસ્પિટલમાં જ્યાં જુઓ ત્યાં ગંદકી જ ગંદકી જોવા મળી। આ અંગે હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટને સવાલ પૂછાતા તેમણે દોષનો ટોપલો દર્દીના સગાવાલા પર ઢોળ્યો હતો। અમરેલીના લાલાબદર ગામે કુવામાં પડેલા આખલાનું રેસ્ક્યુ કરાયું। ઘટનાની જાણ થતાં અમરેલી ફાયર રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને જેસીબીની મદદથી આખલાને બહાર કાઢવામાં આવ્યો હતો। વલસાડના પારડી હાઈવે પર ટેમ્પોમાં ભીષણ આગ લાગી। મુંબઈથી અમદાવાદ જતા ટેમ્પોમાં આગ લાગતા ફાયર વિભાગની ટીમ આગ પર મેળવ્યો કાબુ। સદનસીબે આગમાં કોઈ જાનહાનિના સમાચાર નહીં। રાજ્યમાં ફરી એકવાર અંધાપા કાંડની ઘટના બનતા ખળભળાટ મચ્યો। પાટણના રાધનપુરમાં સર્વોદય હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન બાદ દર્દીઓને અંધાપો આવ્યો હતો। 13 દર્દીના ઓપરેશન બાદ 7 દર્દીને જોવામાં તકલીફ સર્જાઈ। તમામ દર્દીઓને અમદાવાદ ખસેડાયા। દર્દીના પરિવારજનોએ હોસ્પિટલની સામે બેદરકારીનો આક્ષેપ લગાવ્યો। તપાસ માટે આરોગ્ય વિભાગે 9 સભ્યોની ટીમની રચના કરી તપાસ થાય ત્યાં સુધી નવા ઓપરેશન પર રોક લગાવી। રાધનપુરમાં અંધાપા કાંડ બાદ આરોગ્ય વિભાગ સક્રિય। 5 દર્દીઓને અમદાવાદ લાવી તેમના સેમ્પલ લઈને સોનોગ્રાફી કરાવવામાં આવી। અત્યારે તમામ દર્દીઓની હાલત સ્ટેબલ। રાધનપુર અંધાપા કાંડ મામલે ઋષિકેશ પટેલે જણાવ્યું કે રાધનપુર ઘટનાની તપાસ ચાલુ છે, જવાબદાર જણાશે તો કડક કાર્યવાહી કરાશે। રાજ્ય સરકાર કોઈ બેદરકારી રાખશે નહીં, માંડલ કેસમાં પણ કરાઈ છે કાર્યવાહી। સુરત મહાનગરપાલિકામાં હાજરી કૌભાંડ, 500 રૂપિયા આપી નોકરીની હાજરી ભરાવવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ। કુંદન નામનો SSI રૂપિયા લેતો કેમેરામાં કેદ થયો।
સ્થાયી જગ્યાના અભાવે મંદિરમાં ચાલતી આંગણવાડી. અરવલ્લીના અસાર ગામમાં બાળકો મંદિરમાં અભ્યાસ કરવા મજબૂર. છેલ્લા એક વર્ષથી મંદિરમાં ચાલે છે આંગણવાડી અને એક વખત રજૂઆત છતાં તંત્રના આંખાડા કાન. ધોરાજીના ફરેની રોડ વિસ્તારની આંગણવાડીમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ. જર્જરિત આંગણવાડીમાં નાના ફૂલકા ઉભયના અવથાર હેઠળ ભણવા મજબૂર. બાળકોએ કહ્યું ભણતા હોય ત્યારે ઉપરથી પોપડા પડે છે. સુરતના ભેસ્તાનમાં એક વર્ષના માસુમને કાચબાએ બટકું ભર્યું. ઘર પાસે અમેરિકન કાચબાને રમાડી રહેલ બાળકને કાચબાએ મોઢા પર બચકું ભર્યું હતું. બાળકને તાત્કાલિક સારવાર હેઠળ ખસેડાયું. સુરત મનપાની ટીમે પ્રતિબંધિત પ્લાસ્ટિકના ગોડાઉન પર દરોડા પાડ્યા. ઉધના એ ઝોનની ટીમે કરી દરોડાની કાર્યવાહી. તમામ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરી. ભરૂચમાં કેનાલના અધિકારીઓની બેદરકારીના કારણે ખેડૂતોને પાણી માટે વલખા. ઉકાઈ ચમડા કાંઠાની નહેરમાં 55 દિવસ પાણી બંધ હતું ત્યારે સમારકામ ન કર્યું. પાણી આવતા સમારકામ શરૂ કરાતા ખેડૂતો મરોશ. સુરતના વલવાડામાં ગ્રામ પંચાયતથી જર્જરિત બની. ગ્રામ પંચાયતમાં કામ અર્થે આવતા મુલાકાતીઓને અકસ્માતનું જોખમ તોળાયું. સ્થાનિકો ઇમારતના સમારકામની માંગ કરી. ઠરાવો બાદ પણ સમારકામની ગ્રાન્ટ ન મળતી હોવાનો આરોપ. બીજી તરફ તાલુકા વિકાસ અધિકારી ઉપલી કચેરીએ જાણ કરી હોવાનું જણાવ્યું. ટૂંક સમયમાં સમસ્યાનું સમાધાન થાય તેવી ખાતરી આપી. નવીનીકરણની થોડા જ વર્ષોમાં પંચાયત બિલ્ડિંગ જર્જરિત બનતા સવાલો ઉઠ્યા. બનાસકાંઠામાં કેનાલ તૂટવાનો સિલસિલો યથાવત. ભાભરના સનેડા નજીક કેનાલ ઓવરફ્લો થતા પડ્યું ગાબડું. આસપાસના ખેતરોમાં પાણી ફરી વળતા એરંડા મકાઈ ઘઉંના પાકને નુકસાન. દાહોદના કરોડિયા ગામે એમજીવીસીએલની બેદરકારીના કારણે હજારો લીટર પાણીનો વેડફાટ. ભાણા સીમણ જૂથ પાણી પુરવઠાની લાઇન પર જ વીજ થાંભલો નાખી દેવાતા પાઇપલાઇનમાં ભંગાણ. કલાકો સુધી પાણીનો વ્યય થતા સ્થાનિકોમાં રોષ. નર્મદાના પાણી માટે ભુજમાં કિસાન સંઘની સભા યોજાઈ. નર્મદા લાવો કચ્છ બચાવોના નારા સાથે સમગ્ર કચ્છમાંથી ખેડૂતો વિરોધમાં જોડાયા. સભા અને રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર આપવા નિર્ણય લેવાયો. દુધઈ સબ બ્રાન્ચનું કામ ઝડપથી પૂર્ણ કરવા ખેડૂતોની માંગ. ભરૂચમાં હસદેવ જંગલ બચાવવા આદિવાસી યુવાનો આગળ આવ્યા. યુવાઓ દ્વારા હસદેવ બચાવો આદિવાસી બચાવો પદયાત્રાનું આયોજન કરાયું. યુવાનો દ્વારા અંકલેશ્વરથી મોખીધામ દેવમોગરા સુધી પદયાત્રા યોજાઈ. રાજકોટમાં આરોગ્ય વિભાગ સતત ત્રીજા દિવસે એક્શન મોડમાં જોવા મળ્યું. રણછોડ નગર 5 વિસ્તારમાં ઘીના નમૂના લેવાયા. ઘીનો જથ્થો શંકાસ્પદ લાગતા લૂઝ ઘીનો 30 કિલો જથ્થો સીઝ કરાયો. નમૂનાને પરીક્ષણ અર્થે મોકલાયા. વડોદરા શિક્ષણ સમિતિની 20 શાળાના ઓરડા જર્જરિત જોવા મળ્યા. વીએમસીએ નોટિસ ફટકારી હતી. વૈકલ્પિક વ્યવસ્થા વગર શાળા ખાલી કરવા નોટિસ અપાતા બાળકોના શિક્ષણને લઈને સવાલ ઉઠ્યા. સમગ્ર મામલે કોંગ્રેસે આંદોલનની ચીમકી ઉચ્ચારી. ગુજરાત યુનિવર્સિટીમાં કરોડોના ખર્ચે બનેલું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જર્જરિત. સ્વચ્છતાના અભાવે ટેનિસ કોર્ટ પર ઉગી જંગલી વનસ્પતિ. ફ્લોર પર તૂટી જતા વિદ્યાર્થીઓ નથી લઈ શકતા ટેનિસ કોર્ટનો લાભ. વડોદરા બોટ દુર્ઘટના બાદ બંધ કરાયેલી બોટનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું. મેરીટાઇમ બોટ દ્વારા જાણોદ કરનારી શિનોરમાં ઇન્સ્પેક્શન હાથ ધરાયું હતું. મેરીટાઇમ બોર્ડે કુલ 133 બોટની ગુણવત્તાની ચકાસણી કરી રિપોર્ટ તૈયાર કરી એક સપ્તાહમાં ફિટનેસ સર્ટી ઇસ્યુ કરાશે. જૂનાગઢ મનપાના 4 પદાધિકારીઓએ પ્રજાના પૈસાનો ધુમાડો કર્યો. દિલ્હીમાં યોજાયેલ સ્વચ્છતા કાર્યક્રમમાં હાજરી આપવા 2 લાખ ખર્ચી નાખ્યા. કોંગ્રેસના કોર્પોરેટરની માહિતી માંગતા ખુલાસો થયો. મનપાના 4 પદાધિકારીઓની ટિકિટ પાછળ 84,000 ખર્ચાયા. જમવાનું ખર્ચ 14,000 જ્યારે હોટલ ભાડું 74,000 થયું. સરકારી કાર્યક્રમ હતું એટલે ગયાનું જણાવી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને લૂલો બચાવ કર્યો. દાહોદમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત. સ્ટેશન રોડ વિસ્તારમાં રખડતા ઢોરનું જમાવડું થતા સ્થાનિકોને હાલાકી. વાહન ચાલકોને રાહદારીઓને અકસ્માતનો ભય છતાં તંત્રના આંખાડા કાન. મહીસાગરના લુણાવાડામાં પાલિકાની કચરા કલેક્શન વાનમાં મળ્યું મેડિકલ વેસ્ટ. જીપીસીબીના અધિકારીએ 2 ખાનગી હોસ્પિટલોને નોટિસ ફટકારી. વિનાયક ઓર્થોપેડિક હોસ્પિટલ અને મમતા હોસ્પિટલ સામે દંડાત્મક કાર્યવાહી. હિંમતનગરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા. જાહેરમાં તલવાર સાથે રોડ પર ઉતરી આવ્યા અસામાજિક તત્વો. પ્રેમ પ્રકરણને લઈને એક જ સમાજના જૂથ સામસામે આવી ગયા હોવાનું સામે આવ્યું. સુરતના પર્વત પાટિયા પાસે આવેલી રાજ ટેક્સટાઇલ માર્કેટમાં મારપીટની ઘટના સામે આવી. મેનેજર રાકેશ જૈન પાર્સલવાળાઓને ઢોરમાર મારતા હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. પાર્સલ ઉઠાવવા બાબતે માથાકૂટ થઈ હોવાની માહિતી. પૂણા પોલીસે હાથ ધરી તપાસ. સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં કારીગરોને માર મારવાની ઘટનામાં 4 આરોપીની ધરપકડ. માર મારતા હોવાનો વિડીયો વાયરલ થતા પોલીસે નોંધી હતી ફરિયાદ. ફરાર બિલ્ડર અને મેનેજરની શોધખોળ શરૂ કરાઈ. ગિફ્ટ સિટીમાં એટીએમમાંથી લાખોની ઉઠાંતરીની ઘટના સામે આવી. ફૂડ કોર્ટના ઓપનિંગ કાર્યક્રમમાં વેપારીના પર્સની થઈ હતી ચોરી. પર્સમાંથી એટીએમ સાથે પાસવર્ડ મળતા 1,30,000 ઉપાડી લીધા.
અરવલ્લીમાં મોડાના મુફતી સામે ત્રીજો ગુનો નોંધાયો. મોડાસા પોલીસ સ્ટેશનમાં ભડકાઉ ભાષણ અને એટ્રોસિટીનો નોંધાયો ગુનો. 24 ડિસેમ્બરે મોડાસામાં યોજાયો હતો કાર્યક્રમ. આયોજક ઈશાક સામે પણ ફરિયાદ નોંધાઈ. અમદાવાદમાં રિક્ષા ચાલકના સ્ટન્ટના દ્રશ્યો સામે આવ્યા. સોશિયલ મીડિયામાં રિક્ષા ચાલકનો વીડિયો વાયરલ થયો. રિક્ષામાં બેઠેલા વ્યક્તિએ ચપ્પુ બતાવી સ્ટન્ટ કર્યા. ટ્રાફિક પોલીસે રિક્ષા ચાલક સહિત બેની કરી અટકાત. પોલીસે રિક્ષા જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી. રિક્ષામાં પેસેન્જરની નજર ચૂકવી લૂંટ ચલાવતો આરોપી ઝડપાયો. સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપીને 4 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે. આરોપી તેના સાગરીતો સાથે મળીને પેસેન્જરોને વાતમાં ફસાવી નજર ચૂકવી લૂંટને અંજામ આપતો હતો. બનાસકાંઠામાં મામલતદારના બનાવટી સહી સિક્કાથી ખેડૂતોને લૂંટનારો સખંચામાં આવ્યો. આરોપીએ અમીરગઢ મામલતદારના બનાવટી સહી સિક્કા બનાવી 50થી વધુ ખેડૂતોને જમીનના હુકમો આપ્યા. 1 કરોડ 25 લાખનું કૌભાંડ આચરનાર આરોપીની પોલીસે કરી ધરપકડ. પંચમહાલમાં મદારીઓએ દાગીના ગાયબ કર્યા. દાગીનાના કારણે પુત્રનું મૃત્યુ થશે એમ કહી પરિવારને ફસાવ્યો. વિધિના નામે દાગીના પર કપડું ઢાંકી અઠવાડિયા સુધી ન ખોલવાનું કહી છેતરપિંડી કરી. સમગ્ર મામલે 5 લોકોની ધરપકડ કરાઈ. સુરતના કડોદ ગામે એસીબી અધિકારીના નામે તોડ કરતા 2 આરોપીઓ ઝડપાયા. જકાત નાકા પાસે 2 વ્યક્તિને રોકી આરોપીઓએ એન્ટી કરપ્શન વિભાગના અધિકારી હોવાનું કહી પૈસા માંગ્યા હતા, જેમાં શંકા જતા પોલીસને જાણ કરવામાં આવી. પોલીસે બંને આરોપીઓની પૂછપરછ કરતા તોડબાજોનો ખુલાસો થયો. સુરત પાલિકામાં ખોટી રીતે નોકરી મેળવતા તપાસનો ધમધમાટ. ગ્રેજ્યુએટ યુવાનોએ 7 પાસનું રિઝલ્ટ બતાવતા નોંધાઈ હતી ફરિયાદ. સફાઈકર્મીને નોકરી મેળવવા 7 પાસનું રિઝલ્ટ આપ્યું. ધોરણ 12 ભણેલા 3 યુવકો 1 યુવતી સહિત 5 લોકો સામે ગુનો દાખલ થયો. અત્યાર સુધી 2ની ધરપકડ. સુરત એસઓજી હેલ્થ વોર્નિંગ વગરની સિગારેટનો જથ્થો ઝડપ્યો. 38 હજારના મુદ્દામાલ સાથે 1ની ધરપકડ. ધી સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ એક્ટ મુજબ ગુનો નોંધાયો. વિદેશી સિગારેટનો જથ્થો આપનાર આરોપી સુભાષ વોન્ટેડ જાહેર કરાયો. સુરેન્દ્રનગરના સાયલાના ચિંત્રા લાંખમાં અત્યારથી દેવાયેલ નવજાત બાળકીનું મોત નિપજ્યું. બાળકીની સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. સાયલા પોલીસે બાળકીના વાલીની શોધખોળ શરૂ કરી. દાંતાના મંડાલી આઉટપોસ્ટની સામે મૃતદેહ મળતા ચકચાર. 23 વર્ષીય યુવાનના મૃતદેહ પર ઇજાના નિશાન મળ્યા. યુવાનના પરિજનોએ હત્યાની આશંકા વ્યક્ત કરતા પોલીસે તપાસ હાથ ધરી. દાહોદ એલસીબી પોલીસે ગરફોડ ચોરીના મુખ્ય આરોપીઓને ઝડપી પાડ્યા. પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી 1,49,040 રૂપિયાના સોના ચાંદીના દાગીના રિકવર કર્યા. અમદાવાદમાં ચોરી કરીને ફરાર થયેલા ઘરઘાટીની પશ્ચિમ બંગાળથી ધરપકડ કરાઈ. સેટેલાઇટના બંગલામાંથી 1 કરોડથી વધુની ચોરીને અંજામ આપ્યો હતો. વેપારીના ઘરમાંથી રોકડ અને દાગીના સહિતની ચોરી થઈ હતી. નડિયાદ ટાઉન પોલીસ મથકનો એએસઆઈ 25 હજારની લાંચ લેતા ઝડપાયો. જામીન બાબતે એએસઆઈએ માંગી હતી 1 લાખની લાંચ. ફરિયાદી લાંચની રકમ આપવા કચેરીએ ગયા હતા, જ્યાં એસીબીએ ગોઠવેલા છટકામાં પોલીસકર્મી 25 હજારની લાંચ લેતા ઝડપાયો. મહીસાગર જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજાનું સપાટું. જિલ્લા પોલીસ બેડામાં 191 પોલીસ કર્મચારીઓની બદલી થતા ફેફડાટ. આગામી ચૂંટણીને ધ્યાનમાં લઈને કર્યો ધરખમ ફેરફાર. ખેડા ખાતર કૌભાંડ મામલે વધુ 1 આરોપીની ધરપકડ. નડિયાદ વેચાણ સંજ્ઞા ક્લાર્કની ધરપકડ કરવામાં આવી. આરોપી વિપુલ ચૌહાણની આગોતરા જામીન માટેની અરજી નામંજૂર થતા ધરપકડ. સુરત પોલીસે ફૂડ ડિલિવરી બોયનો વેશ ધારણ કરી આરોપીને દબોચ્યું. 1 વર્ષથી નાસ્તો ફરતો આરોપી આખરે સખંજામાં આવ્યો. 1 કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી કરનાર આરોપી પુણેની ધરપકડ. સુરત ક્રાઇમ બ્રાન્ચે વડોદરાના વોન્ટેડ આરોપીની મહારાષ્ટ્રથી કરી ધરપકડ. આરોપીને પકડવા પોલીસે રાખ્યું હતું 10 હજારનું ઇનામ. બોગસ દસ્તાવેજથી બેંકમાં 20 લાખની લોન લઈ છેલ્લા 12 વર્ષથી નાસ્તો ફરતો આરોપી સખંજામાં આવ્યો. સાબરકાંઠાની સરકારી કચેરીમાંથી વાહનની ચોરી. ઇડર પ્રાંત કચેરીમાં રાત્રિના સમયે જડે લોકો ગાડી લઈને ફરાર થયા. ગાડીના માલિકે ઇડર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી. સુરતમાં વાહનોની બેટરી ચોરી કરતી ગેંગ ઝડપાઈ. 4 આરોપીઓની ધરપકડ સાથે બેટરી, મોબાઈલ અને રોકડ રકમ સહિત 1,39,000 મુદ્દામાલ જપ્ત. 1 આરોપી ભંગારનો વેપારી હોવાનો ખુલાસો થયો. આપના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ માંગ કરી નાઇટ પાર્ટીઓ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી. નાઇટ પાર્ટીઓના નામે નશો પીરસાતો હોવાની વાત પણ તેમણે કહી. 2 દાયકામાં ગુજરાતને વીજ માંગમાં 3 ગણો વધારો. મહત્તમ વીજ માંગ 2023 સુધીમાં વધીને 24,544 મેગાવોટ થઈ. વીજ માંગને પહોંચી વળવા સરકાર કટિબદ્ધ હોવાનું ઉર્જામંત્રીનું નિવેદન. રાજ્ય સરકારના વીજ કરાર મુદ્દે અમિત ચાવડાએ ઉઠાવ્યા સવાલ. કોસ્ટલ ગુજરાત વીજ પાવર લિમિટેડને લઈને અનેક આક્ષેપ કર્યા. નલ સે જલ યોજનામાં કરોડોનો ભ્રષ્ટાચાર થયાની ફરિયાદમાં ન્યાયિક તપાસની પણ માંગ કરી.
વીજળીને લઈને કોંગ્રેસના આક્ષેપનો મંત્રી ઋષિકેશ પટેલે જવાબ આપ્યો. કહ્યું, હાલ રાજ્યમાં 8 કલાકની વીજળી ખેડૂતોને અપાઈ રહી છે. 2024 ડિસેમ્બર સુધી ખેડૂતોને દિવસે વીજળી આપવાનું આયોજન કરાઈ રહ્યાનું પણ જણાવ્યું. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે જર્જરિત ઓરડા અને આંગણવાડીને નવીન બનાવવાનું આયોજન કરાયું. સ્માર્ટ ક્લાસરૂમ અને અદ્યતન ટેકનોલોજી સાથે બનશે આંગણવાડી, તો બાળકો માટે બસ વ્યવસ્થા સહિતનું આયોજન. વાંસદાના ધારાસભ્ય આનંદ પટેલનું નિવેદન સામે આવ્યું. કહ્યું, કિસાન સૂર્યોદય યોજનામાં દિવસે 8 કલાક વીજળી આપવાનો દાવો કરાયો, પરંતુ તાપી અને નવસારીમાં દિવસે વીજળી અપાતી નથી. 50માંથી માત્ર 9 સબસ્ટેશનમાં જ છે દિવસે વીજળી આપવાની વ્યવસ્થા. સૂર્યોદય યોજનામાં દિવસે 8 કલાક વીજળી આપવાના દાવાની પોલ ખુલી. ધારાસભ્ય અમૃતજી ઠાકોરના સવાલમાં ઉર્જામંત્રીનો લેખિત જવાબ. કહ્યું, સુરેન્દ્રનગરના 56 સબસ્ટેશનમાં ખેડૂતોને દિવસે વીજળી આપવા નથી વ્યવસ્થા. કોંગ્રેસ નેતા અમિત ચાવડાનું વિધાનસભામાં નિવેદન. કહ્યું, નળથી જળની જાહેરાત 2019માં થઈ હતી, પરંતુ 5 વર્ષ બાદ પણ જળ મળ્યું નથી. નળથી જળની યોજના અંગે ન્યાયિક તપાસ થવી જોઈએ. નળથી જળ લાગુ કરનાર દેશનું પ્રથમ રાજ્ય ગુજરાત. ઋષિકેશ પટેલે જણાવ્યું કે દરેક ગૃહિણીને ઘરમાં પાણી મળી રહે તે ઉદ્દેશથી 95% કાર્યવાહી પૂર્ણ. આદિવાસી વિસ્તારોમાં ચેકડેમ આશીર્વાદ બન્યાનું પણ જણાવ્યું. પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે સરકાર પર સવાલો ઉઠાવ્યા. વિધાનસભામાં બજેટ પર સામાન્ય ચર્ચા કરતા કહ્યું કે નવા કરવેરા નથી નાખ્યા તો આવક કેવી રીતે વધી. ગૃહમાં કરવેરાને લઈને કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલના આરોપનો ઋષિકેશ પટેલે આપ્યો જવાબ. કહ્યું, હાલ રાજ્યનું દેવું 15.34% છે, જ્યારે ખાદ્ય ઉત્પાદન 3% રાખવાનું નક્કી થયું છે, જે હાલ 1.72% છે. રાજ્ય મજબૂત બને તો રેવન્યુ અને રોજગારી વધવાનું પણ જણાવ્યું. જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખાવાનું નિવેદન. કહ્યું, આ બજેટ યુવાનો, ગામડાઓ અને ખેડૂત વિરોધી છે. ગુજરાત સરકારે માત્ર 2.9% બજેટ ગ્રામ વિકાસ માટે ફાળવ્યું. બજેટ પરથી લાગી રહ્યું છે કે સરકારને ગામડાઓ અને ખેડૂતોની ચિંતા નથી. અન્ન અને નાગરિક પુરવઠા વિભાગમાં ભરતીને લઈને અમિત ચાવડાનો ગૃહમાં સવાલ. મંત્રીએ જવાબ આપતા 2022માં 601 અને 2023માં 567 કર્મચારીની કોન્ટ્રાક્ટ પર ભરતી કર્યાનું જણાવ્યું. લાભાર્થીઓને વિનામૂલ્યે અનાજ વિતરણ કરવા ભરતી કર્યાનું આપ્યું કારણ. આણંદમાં જિલ્લા હોસ્પિટલ બનાવવાનું આયોજન છે, તો આણંદ જનરલ હોસ્પિટલમાં વ્યવસ્થાને લઈને આપ્યું નિવેદન. કહ્યું કે આજની ઘટનાની તપાસ થશે, દર્દીઓને કોઈ મુશ્કેલી ન પડે તેનું ધ્યાન રખાશે. ગુજરાત સરકારના કર્મચારીઓને નથી મળ્યા 7મા પગારપંચના કેટલાક લાભ. ગુલાબસિંહ ચૌહાણના સવાલ પર નાણામંત્રીનો ગૃહમાં લેખિત જવાબ. સાથે કહ્યું, સરકાર તમામ પાસા વિચારી યોગ્ય નિર્ણય કરશે. રાજ્યમાં ઠંડીનો ચમકારો વધશે. હવામાન નિષ્ણાંત અમલાલ પટેલે કરી આગાહી. આગામી 3 દિવસ તાપમાન ઘટશે. ન્યૂનતમ તાપમાન 9 ડિગ્રી થાય તેવી શક્યતા. 15 અને 16 તારીખથી તાપમાન વધી શકે. ઠંડીને લઈને હવામાન વિભાગની આગાહી. આગામી 2 દિવસ ઠંડી પડવાની શક્યતા. 2 દિવસ બાદ તાપમાન વધતા ઠંડીમાં થશે આંશિક ઘટાડો. હાલ મોટાભાગના શહેરોમાં ઘગડ્યું તાપમાન. લઘુત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રી સુધીનો ઘટાડો. વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા. કૃષિ પાકોમાં રોગ આવવાની શક્યતા. ઉભા પાકોમાં વધુ નુકસાનની શક્યતા. 19 તથા 20 ફેબ્રુઆરી બાદ કૃષિ પાકનું વાવેતર કરી શકાશે. શાકભાજીના ભાવ ગગડતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા. રાજકોટમાં નજીવા ભાવે શાકભાજી વેચવા ખેડૂતો મજબૂર બન્યા. ખેડૂતોને જથ્થાબંધ શાકભાજીના નીચા ભાવ મળતા મુશ્કેલી સર્જાઈ. ખેડૂતોને પ્રતિ કિલોએ શાકભાજીના ભાવ ડબલ ડિજિટમાં પણ નથી મળતા ચેથી હાલાકી સર્જાઈ. ખેડૂતોને લોન મામલે ગેનીબેન ઠાકોરે સીએમને પત્ર લખ્યો. સિવિલ ખરાબ થતા બેંકો ખેડૂતોને લોન આપતી નથી. લોન ભરવામાં મોડું થતા બેંકો લોન આપતી નથી. આવી સમસ્યાઓના ઉકેલ માટે પત્ર લખી રજૂઆત કરી. ઓબીસી વિવાદ મુદ્દે અમિત ચાવડાના ભાજપે પ્રહાર. કહ્યું, 3,32,000 કરોડના બજેટમાંથી 1% રકમ પણ ઓબીસીને ફાળવાતી નથી. 3 દાયકાના શાસનમાં ઓબીસીને અન્યાય થતો હોવાનો આક્ષેપ. 25 ફેબ્રુઆરીએ પીએમ મોદી આવશે સૌરાષ્ટ્ર પ્રવાસે. રાજકોટમાં એઇમ્સ હોસ્પિટલના આઈપીડીનું ઉદઘાટન કરશે. અટલ સરોવર સ્માર્ટ સિટી અને જનાના હોસ્પિટલને ખુલ્લી મૂકી રેસકોર્સમાં જાહેર સભા યોજશે. સુરતની એસવીએનઆઈટીમાં 12મી ફેબ્રુઆરીએ પદવીદાન સમારોહ યોજાશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે. પદવીદાન સમારોહમાં કુલ 434 ડિગ્રીઓ એનાયત કરવામાં આવશે. રાજ્યસભાના ચૂંટણી અધિકારીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણી અંગે જાણકારી આપી. રાજ્યસભાની 4 બેઠકો માટે યોજાશે ચૂંટણી. ઉમેદવારી નોંધાવવાથી મતદાન સુધીની જાણ કરવામાં આવી. લોકસભાની ચૂંટણીને લઈને ભાજપનું ગાંવ ચલો અભિયાન. આવતીકાલે સીએમ ભૂપેન્દ્ર પટેલ બનાસકાંઠાના જલોત્રામાં ગાંવ ચલો અભિયાનમાં જોડાશે. ગાંવ ચલો અભિયાનમાં 56,000થી વધુ કાર્યકર્તાઓ જોડાશે.
लोकसभा की चूंटनी नजीक है तेरे भरूच बैठक पर गरमावो वध्यो छे। आपना नेता चेतर वसावाए शासक पक्ष पर निशान साध्यो। गयो 2019 में आवी ज रीते मने षड्यंत्र में फसाव्यो हतो। आ वखते पण मैदान खुल्लू छे एवुं समझी बधा मौज में हता। राहुल गांधी वडाप्रधान नरेन्द्र मोदी पर जाति मुद्दे निशान साधता विरोध कर्यो, जेनी सामे भाजप द्वारा उग्र विरोध नोंधावामां आव्यो। भरूच जिला भाजपे प्रदर्शन करी अने राहुल गांधी नुं पुतळुं बाळी विरोध नोंधाव्यो। मोरबी भाजप पक्षीपंच मोर्चा राहुल गांधी पुतला दहन कर्यु। राहुल गांधी ओबीसी समाज ने वडाप्रधान विषय अशोभनीय निवेदन करता विरोध नोंधाव्यो। मोरबी जिला भाजप कार्यालय पास विरोध प्रदर्शन करायु। पीएम मोदी ने ओबीसी ज्ञाति विषय राहुल गांधी करेली टिप्पणी पर भाजपा विरोध। साबरकांठा में राहुल गांधी हाय हाय नारा साथ पुतला दहन करायु। ईडर बक्षीपंच मोर्चा द्वारा तिरंगा सर्कल खाते विरोध प्रदर्शन करायु। राहुल गांधी पीएम मोदी और ओबीसी पर करेली टिप्पणी घेरा प्रत्याघात पड़ा। अमरेली भाजपे राजकमल चौक में राहुल गांधी पुतला दहन करू। राहुल गांधी माफी मांगे ती मांग साथ करू विरोध प्रदर्शन। राहुल गांधी निवेदन ने लई वडोदरा में भाजपा विरोध प्रदर्शन। डेरिडन सर्कल पास सूत्रोच्चार साथ विरोध प्रदर्शन करायु। राहुल गांधी पुतला दहनों करायो प्रयास। राहुल गांधी पुतला ने कब्जे करवा पुलिस और कार्यकरो वच्चे दौड़ना दृश्य सर्जाया। बाइक पाछळ बेसनारा लोकोए पण पहेरवू पड़शे हेलमेट। हेलमेट न पहेरनार सामे थशे कार्यवाही। दाहोद में अकस्मात रोकवा पोलीस विभाग की नवी पॉलिसी। पहलो केस नोंधाशे तो 3 मास माटे लायसेंस रद्द। बीजा केस में कायमी धोरणे लायसेंस रद्द करवामां आवशे। जिला पोलीस वडा अने आरटीओए अकस्मात रोकवा माटे लीधो महत्वनो निर्णय। मोबाइल ने आडअसर थी बचवा गोंडलना हिमांशु दवे अनोखी चीप बनावी। गीरनी गायनु गोबर अने शुद्ध गौमूत्र सहित की वस्तु थी बनेली आ चीप मोबाइल रेडिएशन नु प्रमाण घटाड़ती होवानो दावो। मोबाइल नी पाछळ आ चीप लगावाथी रेडिएशन थी शरीर ने थतुं नुकसान अटकवानो दावो। नवसारी में पश्चिम रेलवे गुड्स कॉरिडोर पर मालगाड़ी दौड़ावाई। माल सामान की अवरजवर माटे बे अलग अलग ट्रैक नो फ्रेट कॉरिडोर करायो। संजाण थी सूरत सुधी फ्रेट कॉरिडोर नु काम पूर्ण। ट्रेक पर सौ प्रथम ट्रायल ट्रेन दौड़ावामां आवी। टूंक समय में नवा ट्रेक पर मालगाड़ी दौड़शे अने परिवहन खर्च में पण घटाड़ो थशे। बनासकांठा में नड़ावेट बॉर्डर नो रस्तो करायो बंद। रिनोवेशन ने लेने थोड़ा दिवस मार्ग बंद रहेशे। नड़ावेट में प्रवासी जीरो पॉइंट पर नहीं रही सके। रिनोवेशन बाद प्रवासी मुलाकात ले सकते। नाड़ेश्वरी मंदिर सहित स्थलों कार्यरत रहेशे। अमदावाद महानगरपालिका ना वर्ग 3 और 4 ना कर्मचारी ने यूनिफॉर्म ना रोकड़ा रूपया चुकवाशे। एमसी कर्मचारी ने 4,33,00,000 रूपया ना कपड़ा ने जूता पण आपशे। मनपा नी मटीरियल एंड परचेज कमिटी नो आ निर्णय। राजकोट मनपा नु बजेट रजू करायु। कोर्पोरेटरो नी ग्रांट मा वधारो करवामां आव्यो। मेयर डेप्यूटी मेयर नी ग्रांट 6,00,000 कराई। 61 आंगणवाड़ी नो बिल्डिंग बनावामां आवशे। कटारिया चौकड़ी खाते नवो ब्रिज मंजूर करायो। दिल्ली परेड में भाग लेने परत फरेला एनसीसी केडेट्स नो राजभवन में एट होम समारोह योजायो। राज्यपाल हस्ते श्रेष्ठ केडेट्स नो सम्मान करायो। आचार्य देवव्रते कह्युं एनसीसी ना छात्रों भारत नी अमूल्य संपत्ति। प्रधानमंत्री नरेन्द्र मोदी नरसिम्हा राव ने भारत रत्न आपवानी करी जाहेरात। पूर्व प्रधानमंत्री नरसिम्हा राव भारत की शानदार सेवा कर्यानुं पण जणाव्यु। साथे तेओने जाणीता विद्वान अने राजनेता पण कह्या। ભારતના પૂર્વ પ્રધાનમંત્રી ચૌધરી ચરણસિંહને પણ અપાશે ભારત રત્ન। પીએમ મોદીએ તેમના યોગદાનને યાદ કરતા ટ્વીટ કરી જાણકારી આપી। ખેડૂતોના માટે સમર્પણ ભાવને પણ પીએમ મોદીએ વાગોળ્યો। દેશના જાણીતા વૈજ્ઞાનિક ડોક્ટર એમ એસ સ્વામીનાથનને પણ ભારત રત્ન આપવાની જાહેરાત। તેઓના કૃષિ અને ખેડૂતોના વિકાસમાં યોગદાનને યાદ કરતા પીએમ મોદીએ જાહેરાત કરી ભારત સરકાર દ્વારા તેઓને ભારત રત્ન અપાશે। उत्तराखंडना हल्द्वाणी में मदरेसा और धार्मिक स्थलों ने तोड़वाने लईने हिंसा। पत्थरमारो और हुमला बाद हिंसा में 6 लोगों ना मौत थया। रोषे भरायेला टोळाए पोलीस स्टेशन में आग चांपता परिस्थिति तंग। तनाव ने लईने तमाम दुकानों बंद राखवा सूचना। हिंसाग्रस्त विस्तार में कर्फ्यू लादी शाळाओ बंद राखवानो आदेश। हल्द्वाणी शहर ने पोलीस छावणी में फेरवी रमखाणों फैलावनारा पर यूएपीए हेठळ केस नोंधाया। पुलिस पर पत्थरमारो करायो तो पेट्रोल बॉम्ब थी वाहनों ने आग चांपी देवाई। घायलों में अनेक पुलिस कर्मी सरकारी कर्मचारी और अधिकारी समावेश। पुलिस पीएसी और अर्धलश्करी दलों मोर्चो संभाळ्यो। उत्तर प्रदेश ना सीतापुर में सुरक्षा व्यवस्था सघन कराई। उत्तराखंड ना हल्द्वाणी में हिंसा बाद उत्तर प्रदेश पुलिस पण सतर्क बनी। विविध संवेदनशील विस्तारों में पुलिस फूट पेट्रोलिंग करी सुरक्षा की करी समीक्षा। केदारनाथ में बरफ ना जाड़ा थर वच्चे साधु खुला पगे फर्या। कातिल ठंडी अने माइनस तापमान वच्चे साधु ललित महाराज खुला पगे बरफ में चाल्या। देशभर मांथी आवता संतों ने ललित महाराज पोताना आश्रम में आपे छे आश्रय।
उत्तरप्रदेश वाराणसी में गंगा घाट पर भक्तों की भीड़। मौनी अमावस्या ने लई भक्तों लगावी आस्था की डुबकी। गंगा नदी में स्नान कर भक्तों धन्यता अनुभवी। उत्तर प्रदेश प्रयागराज में मौनी अमावस्या महत्व। दर्शनार्थीओं संगम में स्नान कर धन्यता अनुभवी थी। मौनी अमावस्या पवित्र स्नान अनेरु महत्व। उत्तर प्रदेश प्रयागराज में किन्नर अखाड़ा में भीषण आग लगी। विकराल आग बनाव में त्रण लोग दाज्या। भारे जहमत बाद फायर विभागे आग पर काबू मेळव्यो। मौनी अमास ने लई अयोध्या में सरयू नदी में श्रद्धालुओं डुबकी लगावी। सरयू नदी घाट पर लाखों श्रद्धालुओं उमटी पड़ा। मौनी अमावस पर स्नान और दान अनोखो महत्व। बल्गेरिया में योजाशे 75मो स्टेंडजा मेमोरियल बॉक्सिंग कप। सर्विस आर्मी टीम में अरुंधति की भारतीय टीम में थी पसंदगी। आंतरराष्ट्रीय स्पर्धा में मेलव्या 6 गोल्ड 1 सिल्वर और 1 ब्रॉन्ज मेडल। राजस्थान भीलवाड़ा में अगरपुर गामना लोकोनु अनोखो प्रदर्शन। रस्ता अभाव कारण काचा रस्ता पर सूई जई नोंधाव्यो विरोध। पाका रस्ता न होवाथी पाणी भराता लोकोने भोगवी पड़े समस्या। राजधानी दिल्ली में हार थी जवती ठंडी थी लोग ठूंठवाया। काट धुम्मस साथ कातिल ठंडी नु मोजू दिल्ली आसपास विस्तार में फरी पड़ो। ठंडी थी बचवा स्थानिको तापना सहारो लेता नजरे पड़ा। झारखंड हाथीकर रामगढ़ फोरेस्ट डिविजन में हाथी हमलो। घटना में एक व्यक्ति जीव गुमा। गत वर्षे हाथीओं हमला में 6 ग्रामजनों मौत निपजा था। दर वर्षे हाथीओं आतंक थाय नुकसान। उत्तर प्रदेश इटावा में शिकार करता दीपड़ा नो वीडियो वायरल। दीपड़ो बकरी ने खेची ने लई जतो होय तेवा दृश्य सामे आव्या। दीपड़ा ना आतंक थी इटावा गामना लोको मां भयनो माहोल। राजस्थान ना राजसमंद में अजाण्या वाहन की टक्करे दीपड़ा नु मौत निपजू। पुलिस मृतदेह ने कब्जे ले पीएम अर्थे खसेड़ो। दीपड़ा ने अड़फेटे लेनार वाहन चालक ने पुलिस तपास हाथ धरी। राजगढ़ पासे तेल भरेला टैंकरे मारी पलटी। टैंकर चालक इजाग्रस्त थता सारवार माटे हॉस्पिटल खसेड़ायो। टैंकर माथी तेल लीकेज थता घर माथी वासणों ले तेल भरवा लोकोए दोट मूकी।